નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક વિષય ગણિત આપણે પ્રકરણ 7 માપન વિશે ભણી રહ્યા છે. તમને ગણિતની સ્વાધ્યાય પોથીમાં જો પાન નંબર 146 ઉપર કેટલીક પ્રવૃત્તિ આપેલી છે. શિક્ષક વિદ્યાર્થીઓને આંગળ, વેદ, હાથ, પગ, પગલાથી અંદાજિત માપન કરતા શીખવશે. એટલે કે જુઓ, આંગળીઓથી આપણે કેવી રીતે માપી શકીએ છીએ, વેદથી મેં તમને બતાવ્યું છે ક્લાસમાં, બરાબર, વર્ગખંડમાં, કે આપણે વેદથી આ રીતે માપી શકીએ છીએ. હાથથી, પગથી એટલે કે પગલા, અને આ પગલા તો એ આપણે વર્ગખંડ છે, આપણો ઘરનો રૂમ છે, એ આપણે પગલાથી માપી શકીએ છીએ. અને તમે માપન કરવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ તો કરો જ છો, બરાબર, એ આપણી પાસે કંપાસમાં હોય છે. તો આ આટલી બધી વસ્તુઓથી આપણે માપી શકીએ છીએ. એના આધારે જુઓ, સામે નીચેના પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ટેબલની લંબાઈ કેટલી વેધ થાય છે? આ ટેબલ છે વર્ગખંડમાં, એની વેધથી આપણે લંબાઈ માપવાની છે. તો મેડમે વર્ગખંડમાં માપી છે, એ 3 વેધ છે. તમારો જવાબ લખવાનો છે 3 વેધ. પુસ્તકની લંબાઈ કેટલી વેધ થાય છે? હવે પુસ્તક હોય તો પુસ્તક કેવું અલગ અલગ હોય છે, બરાબર, નાનું પણ હોય છે અને મોટું પણ હોય છે. 1 વેધ થાય છે. પેન્સિલની લંબાઈ કેટલી વેધ થાય છે? હવે પેન્સિલ પણ નાની પણ હોય છે અને મોટી પણ હોય છે. મેડમે અહીંયા લખ્યું છે 1 વેધ. વર્ગખંડની લંબાઈ કેટલા પગલા થાય છે? મેડમે માપીને બતાવ્યું છે, વર્ગખંડની લંબાઈ 27 પગલા થાય છે. ઘરના ઓરડાની લંબાઈ કેટલા પગલા થાય છે? તમારો ઘરનો જે રૂમ હોય, હોલ, એ પગલા માપીને જોજો કે કેટલા પગલા થાય છે. અહીંયા મેડમે લખ્યા છે 11 પગલા. તમારે સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવાના છે. સાદડીની લંબાઈ કેટલા પગલા થાય છે? સાદડી એટલે કે ચટાઈ, જુઓ તો મેડમે લખ્યા છે 6 પગલા. મેદાનમાં રહેલા બે જણ વચ્ચેનું અંતર કેટલા પગલા થાય છે? એમાં આપણે મેદાનમાં જઈને બે ઝાડ હોય એની વચ્ચેનું અંતર આપણે પગલાથી માપવાનું છે, તો એ થાય છે 9 પગલા. કાળા પાટિયાનું માપ કેટલી પેન્સિલ થાય છે? આ કાળું પાટિયું છે ક્લાસમાં મેડમનું, તો 10 પેન્સિલ થાય છે. પાટલીનું માપ કેટલી પેન્સિલ થાય છે? પાટલીનું માપ છે 8 પેન્સિલ થાય છે. દફતરનું માપ કેટલી પેન્સિલ થાય છે? તમારું બેગ પણ અલગ અલગ હોય છે, એમાં 3 પેન્સિલ લખ્યું છે મેડમે જવાબ. રમતનું મેદાન કેટલા દંડા થાય છે? રમતનું મેદાન થાય છે 11 દંડા. તો મેદાન પણ અલગ અલગ હોય છે, રાઈટ, મેડમે જવાબ લખ્યા છે 11 દંડા. તો આ સ્વાધ્યાય પોથીમાં તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. હવે આપણે આગળ જોઈશું, પાન નંબર છે 150 ઉપર ચાલો ગૃહ કાર્ય કરીએ. આપણું પ્રકરણ અહીં પૂરું થાય છે, એમાં પાછળ તમને આવે છે ચાલો ગૃહ કાર્ય કરીએ. તો આપણે જે પ્રકરણ ભણી ગયા છે એનું આપણે અહીંયા પુનરાવર્તન કરવાનું છે. ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં સૌથી લાંબી ડોક માટે ખરું અને સૌથી ટૂંકી ડોક માટે ખોટું કરો. સૌથી લાંબી ડોક કોની છે? આની છે, તેના માટે ખરું. અને સૌથી ટૂંકી ડોક કોની છે? આની છે, તેની માટે શું કરવાનું છે? ખોટું. ચિત્રનું અવલોકન કરી સૌથી લાંબી રિબિનમાં લાલ રંગ, આ સૌથી લાંબી રિબિન કઈ છે? આ વચ્ચેવાળી, એમાં કયો રંગ પૂરવાનો છે? લાલ રંગ પૂરવાનો છે. અહીંયા તમારે ચોકિયા રંગથી લાલ રંગ. સૌથી ટૂંકી રિબિનમાં વાદળી રંગ પૂરો, આ સૌથી ટૂંકી રિબિન છે એમાં આપણે વાદળી રંગ પૂરવાનો છે. રંગનું નામ મેડમ એટલા માટે લખે છે કે તમને યાદ રહે. સૌથી લાંબી રિબિનમાં લાલ રંગ પૂરજો ચોકિયા રંગથી, અને સૌથી ટૂંકી રિબિનમાં વાદળી રંગ પૂરજો ચોકિયા રંગથી. આ તમને ઘરે પૂરવાનો છે રંગ. પ્રશ્ન નંબર 3 છે, ચિત્રનું અવલોકન કરી સૌથી જાડા ગાજરમાં લાલ રંગ, સૌથી જાડું ગાજર કયું છે? આ, એમાં આપણે કયો રંગ પૂરવાનો છે? લાલ રંગ. સૌથી પાતળા ગાજરમાં પીળો રંગ પૂરો, સૌથી પાતળો ગાજર કયો છે? આ, એમાં કયો રંગ પૂરવાનો છે? પીળો રંગ. મેડમ તમને રંગના નામ લખીને આપ્યા જ છે, એ તમે જાતે ચોક્કા રંગથી રંગ પૂરવાના છે. સૌથી જાડા ગાજરમાં લાલ રંગ, સૌથી પાતળા ગાજરમાં પીળો રંગ, એ તમારે ગૃહ કાર્યમાં ઘરે કરવાનું છે. આગળનો પ્રશ્ન છે,
ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં સૌથી ઊંચા માટે ખરું ને સૌથી નીચા માટે ખોટું કરો. સૌથી ઊંચા માટે ખરું, સૌથી નીચા માટે ખોટું કરો. પ્રશ્ન નંબર 5. ચિત્રનું અવલોકન કરી આપેલ ખાનામાં સૌથી ભારે માટે ખરું. સૌથી ભારે વસ્તુ દફતર છે. સૌથી હલકા માટે ખોટું. સૌથી હલકું પીછું છે, એની માટે ખોટું કરો. ઉદાહરણ મુજબ આપેલી વસ્તુઓનું માપન કરી જવાબ આપો. તમને અહીંયા એક ફૂટપટ્ટી બતાવી છે અને માપ પણ છે ઉપર સેન્ટીમીટરમાં. એ તમારે માપીને અહીં જવાબ લખવાના છે. ચલો, પહેલી પેન્સિલ છે 8 સેન્ટીમીટર લાંબી છે. બીજી પેન્સિલ બતાવી છે તે કેટલી છે, 10 સેન્ટીમીટર. એટલે અહીંયા તમારે લખવાનું છે 10 સેન્ટીમીટર. ચલો, ચપ્પુ છે એ શું છે, 11 સેન્ટીમીટર. એનું માપ માપીને તમારે અહીંયા જવાબ લખવાનો છે. દીવાસળીની સળી કેટલી છે જુઓ, 4 સેન્ટીમીટર. તો અહીં જવાબ તમારે લખવાનો છે 4 સેન્ટીમીટર. આ પીછી જે આપી છે તમને રંગકામ કરવાની, એ કેટલા છે, 13 સેન્ટીમીટર. તો અહીંયા જવાબ લખો 13 સેન્ટીમીટર. અને જે આ છેલ્લી જે શું છે, આ વસ્તુ બતાવી છે તે, એનું માપ જુઓ, માપો. આમ આવશે એટલે કે 9 સેન્ટીમીટર. તો અહીં તમારે જવાબ લખવાનો છે 9 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો ને? તો આ ફૂટપટ્ટીની મદદથી આપણે સેન્ટીમીટરમાં માપ માપી શકીએ છીએ. દરેક વસ્તુની અલગ અલગ માપ હોય છે. જો અહીંયા કેટલીક વસ્તુઓ બતાવી છે તમને અને આપણે ફૂટપટ્ટીની મદદથી માપ્યું ને, એ માપ આપણે અહીંયા લખ્યું છે. અને આ બધા સેન્ટીમીટરમાં છે અને ઉપર આ મીટર છે અને આ સેન્ટીમીટર છે, બરાબર? તો આ ગૃહકાર્ય તમારે ગણિતની સાથે પોતીમાં પૂર્ણ કરવાનું રહેશે. નમસ્તે.